દિલ્હીની અંદર કંઈક સ્પીકર બનાવવામાં કંઈક માથાકૂર થઈ લાગે છે, બધું લોસ સડી ગયું છે એવું સંભળાય છે. સાપુ ભાઈ શું લાગે છે આજનું? હા તો એમાંથી જ ખબર પડે, અહીંયા તમાશણ હાલે જ છે. સ્પીકર કોને બનાવવા એના હાથેથી તો બધું અટક્યું છે. ત્યાં પવલાની દુકાનમાં સ્પીકર પડ્યું છે, એને હાલતું હોય. એટલે ઈ સ્પીકર ન હાલે હવે પવલાની દુકાનની સ્પીકર. ગર્ભ મંડળનું છે એ તો કહેશો ને, એ ન હાલે. માણસ હોય ને, માણસ જે ચૂંટણીમાં જીતા હોય એમાંથી સ્પીકર બનાવે એ, એટલે માણસ હોય, એટલે સ્પીકર કાંઈ વાગે એવું ન હોય. તો એ વાગે ને બોલે ને શું કામનું? એને બોલવાનું કાંઈ ન હોય, એને સાંભળવાનું હોય. આખી સંસદ જે ભરાય ને, એ જે તે વિસ્તારના જે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય ને, એ એના વિસ્તારમાં કંઈ પ્રશ્ન હોય, એ પ્રશ્ન આ સ્પીકરને પૂછે. એટલે એ જેને લાગે ઓળખતું હોય એ સામેથી પાછો જવાબ દે. એટલે આ સ્પીકરને ખાલી સાંભળા કરવાનું હોય, આમ શાંતિથી. બીજી વખત પૂછે નહીં શું કીધું એમ ન હોય, બધું નિરાયતે સાંભળવું પડે એને. એને સ્પીકર કે સાંભળવા વાળાને. દેવરાજ કાકા તો હાલે એમાં આવ શાંતિથી ઓટે બેઠો સાંભળતા હોય. દેવરાજ કાકાને હવે દેવરાજ કાકાને કીધું તું આ બધા ભેગા થઈને, એમ બધાની સહમતી થઈ હતી કે દેવરાજ કાકાને સ્પીકર બનાવવા. પણ દેવ બધા સહમતી થઈ ગઈ. દેવરાજ કાકા જ્યાં અહીંથી હોસ્પિટલે, એમાં આખું છે ને મેડિકલ ફિટનેસ આપવું પડે. તો કાનનો રિપોર્ટ કરાવ્યો, તો કાન ક્યાં કામ કરે છે એના? 5% કામ કરે છે, 95% કામ કરતા બંધ થઈ ગયા છે એના કાન. તો ઓલા બોલે તો એ સાંભળે હું? એ તકલીફ થતી હોય કદાચ. હા એટલે એમાં કઈ દેવરાજ કાકા અમે રિજેક્ટ થઈ ગયા, નકર એનું કન્ફર્મ જ હતું. રાતોરાત એ નક્કી જ કરી નાખ્યું દેવરાજ કાકા બને તો બીજા કોઈને કઈ વાંધો નથી, પણ રિપોર્ટમાં નીકળી જાય. પણ આમ તો એ બધું સાંભળતા એને ક્યાં સાંભળાય છે હવે? એ ખાલી આમ આવે ધ્યાન આમ એ રીતે હોય ને, મોટેથી તમે બોલો તો સાંભળાય. તો બેરામીટર લગાડી દેવાય ને? બેરામીટર કામ ન કરે, એ બધું જોઈ લીધું. બેરામીટર નથી કામ કરતું. નાનપણથી જ એની વાંધો છે, લગ્ન છે ને ત્યાર પછી કાકી તો તે જોયો ને કેટલા બોકા નાખે તાણે તાણે છે. એ સાંભળે સાંભળે ને એના કાનની અંદર જે હથોડી હોય ને, બે કાનની અંદર હથોડી હોય, એ ધ્રુજારી આવે ને હવામાંથી, એ હથોડી એમાં ભટકાય પડ જાય, એમાંથી અવાજ ઉત્પન્ન થાય, એ આપણી અંદર સંભળાય. હથોડી જ ગાય ગઈ છે. હા ઓહ તો કઠણ. હા એટલે એ સ્પીકરનો વાંધો પડ્યો છે કે હવે સ્પીકર કોણ બને? એના કઈ માઇક્રોફોન ને સ્પીકર ને એવું ન હોય, એમાં માણાને સ્પીકર કે. તમે યાર સાપા વાંચો, પણ પછી આવામાં થોડોક ઊંડા ઉતરતા જાઓ તો તમને બધું ખબર પડતી જાય, નકર આમાં તમે ગોથે સડી જાઓ. ખાલી સાપા વાંચવાથી કે તમે નથી મોટા થઈ જતા. અમારે જો ધોળા આવ્યા માથે સાપા વાસી વાસી, એ બધું અમે જોયું અંદર, તો એ ખબર પડે કે આ મેટર શું છે એમ.